હવે આપણે કેનવાનો શિક્ષણને લગતી સામગ્રી બનાવવામાં કઈ રીતના ઉપયોગ થાય તે જોઈશું. તમે જોઈ શકો છો કે અહીંયા ટેમ્પલેટ બટન ઉપર ક્લિક કરતા આપણને ઘણા બધા વિકલ્પો અહીંયા દર્શાવવામાં આવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા સોશિયલ મીડિયા છે, પર્સનલ, બિઝનેસ, માર્કેટિંગ, એજ્યુકેશન અને ટ્રેન્ડિંગ. તો હવે આપણે વાત કરીશું એજ્યુકેશન, એટલે કે શિક્ષણને લગતી સામગ્રી બનાવવા માટે એજ્યુકેશન બટન ઉપર ક્લિક કરી અને તેના તમે જે ટેમ્પલેટ છે એ ટેમ્પલેટ પૈકી કોઈ પણ ટેમ્પલેટ અહીંયા ઉપયોગ કરી શકો છો. તમે જોઈ શકો છો કે એજ્યુકેશનમાં આપણે લેસન પ્લાન બનાવી શકીએ છીએ, વર્કશીટ બનાવી શકીએ છીએ, સર્ટિફિકેટ્સ બનાવી શકીએ છીએ, સ્ટોરી બોર્ડ્સ બનાવી શકીએ છીએ, બુકમાર્ક્સ બનાવી શકીએ છીએ, ક્લાસ સ્કેડ્યુલ કરી શકીએ છીએ અને હવે આપણે જોઈશું કે એમાં સી ઓલ ઉપર ક્લિક કરી અને ડિટેલ્સમાં કેટલા બધા અલગ અલગ ટેમ્પલેટ આપણે કરી શકીએ તેના વિશે માહિતી જોઈશું. તમે જોઈ શકો છો કે અહીંયા એજ્યુકેશન માટે ઘણા બધા અહીંયા ટેમ્પલેટ અત્યારે આપેલા છે. તમે જોઈ શકો છો કે અહીંયા તમે બ્રાઉઝ બાય સબ્જેક્ટ કરી શકો છો, સબ્જેક્ટ સાયન્સ, સબ્જેક્ટ બિઝનેસ, સબ્જેક્ટ મેથ્સ, એટલે તમારે અહીં જે પણ સબ્જેક્ટ રિલેટેડ જોઈતું હોય તે તમે અહીં એનો ઉપયોગ કરી શકો છો. તમે જોઈ શકો છો કે અત્યારે આપણે ઇંગ્લિશ ટેમ્પલેટ્સ જોઈ રહ્યા છીએ અને આ પૈકી કોઈ પણ ટેમ્પલેટનો ઉપયોગ કરી અને તમારી વિષય વસ્તુ પ્રમાણે સામગ્રી અહીંયા બનાવી શકો છો. હવે આપણે એજ્યુકેશન ટેમ્પલેટમાં લેસન પ્લાન બનાવતા શીખીશું. તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા રેડીમેડ લેસન પ્લાન આપેલા છે. આ લેસન પ્લાન પૈકી તમે કોઈ પણ લેસન પ્લાનનો ઉપયોગ કરી અને તમારું લેસન પ્લાન બનાવી શકો છો. તમે જો ચાહો તો અહીંયા બ્લેન્ક લેસન પ્લાન પણ ક્લિક કરી અને તમારા અનુકૂળતા પ્રમાણે તમે અહીંયા બનાવી શકો છો. તમે જોઈ શકો છો કે અહીંયા બ્લેન્ક લેસન પ્લાન ઓપન થઈ ગયું છે. હવે આપેલ ટેમ્પલેટનો પણ ઉપયોગ તમે અહીંયા કરી શકો છો. તમે જોઈ શકો છો કે અહીંયા ટેમ્પલેટમાં આપણને પહેલાથી જ ઘણા બધા ટેમ્પલેટ આપેલા છે, એટલે તમે ચાહો તો આ ટેમ્પલેટનો ઉપયોગ કરીને પણ અહીંયા તમારું તમે લેસન પ્લાન બનાવી શકો છો. તમે જોઈ શકો છો કે અહીંયા આ લેસન પ્લાન છે તે આપણે અહીંયા બનાવી શકીશું. તમારે જે અનુકૂળતા હોય તે અનુકૂળતા પ્રમાણે તમે અહીં સુધારા વધારા કરી શકો છો. જેમ કે અહીંયા સબ્જેક્ટમાં તમારા સબ્જેક્ટનું નામ લખી શકો છો, જેમ કે આપણે અત્યારે નામ લખી રહ્યા છે કેનવા. ડોક્યુમેન્ટની તમે અહીંયા ડેટ પણ બદલી શકો છો. આપણે હાલમાં ડેટ બદલીશું March 12, 2021. ક્લાસ, તમારો જે ક્લાસ હોય તે તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. આપણે અહીં લખી રહ્યા છે FDP 2. ત્યાર પછી ટીચરનું નામ, જો તમારે અહીંયા ટીચરનું નામ દર્શાવવું હોય તો તમે તમારા પ્લાનમાં અહીં ટીચરનું નામ પણ અહીંયા દર્શાવી શકો છો. ત્યારબાદ છે એક્ટિવિટી, તમે કઈ એક્ટિવિટી અહીંયા આપી રહ્યા છો, તેનું ઓબ્જેક્ટિવ શું છે અને તેના નોટ્સ શું છે. એટલે કે આમ તમે તમારું જે રેડીમેડ ટેમ્પલેટ છે તે તમે ઉપયોગ અહીંયા કરી શકો છો. તમે અહીં આ લેસન પ્લાનની જગ્યાએ બીજું કોઈ લખવા માંગતા હોય તો તમે અહીં બદલી શકો છો. જો પેન્સિલની જગ્યાએ તમારે બીજું કોઈ સિમ્બોલનો ઉપયોગ કરવો હોય તો તે પણ તમે અહીં ઉમેરી શકો છો. ત્યારબાદ અહીં કોઈ પણ જગ્યાએ તમારે કોઈ પણ વસ્તુ ઉમેરવી હોય તો તમે એલિમેન્ટ્સમાં જઈ અને તે વસ્તુ અહીંયા ઉમેરી શકો છો. જેમ કે અત્યારે એલિમેન્ટ્સમાં આપણે કેનવાનું અહીંયા સિમ્બોલ છે તે સિમ્બોલ આપણે અહીંયા પસંદ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે આમ કેનવાનો સિમ્બોલ આપણે કોઈ પણ જગ્યાએ ઉમેરી શકીશું. તમારે અહીંયા ઉમેરવું હોય તો પણ ઉમેરી શકીશું, તમારે આ સાઈડ નીચે ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો. એટલે કે આમ તમારે જરૂરિયાત પ્રમાણે તમારું લેસન પ્લાન તમે આપેલ વિકલ્પોના ઉપયોગથી બદલી શકો છો. હવે આપણે આ તૈયાર થયેલા પેજમાં બીજું પેજ ઉમેરીશું. તમે જોઈ શકો છો કે આપણું પેજ અહીંયા તૈયાર છે. હવે આપણે અહીં એડ પેજ બટન ઉપર ક્લિક કરી અને બીજું એક પેજ ઉમેરીશું. તમે જોઈ શકો છો કે આપણા સેશન પ્લાનની અંદર એક બીજું પેજ ઉમેરાઈ ગયું છે. તમને ખ્યાલ છે કે આપણે પહેલા પેજમાં આપણે સબ્જેક્ટ, તારીખ, ક્લાસ અને ટીચરનું જે નામ લખ્યું છે, ત્યારબાદ કઈ એક્ટિવિટી છે, તે એક્ટિવિટીના ઓબ્જેક્ટિવ શું છે અને તેની નોટ્સ અહીંયા લખેલ છે. હવે આપણે જો અહીંયા અઠવાડિયાના વાર વાઇઝ તમારે પ્લાનિંગ કરવું હોય, ટેમ્પલેટમાં જઈને અઠવાડિયાના વારનું કોઈ પણ એક ટેમ્પલેટ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. આપણે હાલમાં આ ટેમ્પલેટનો અહીંયા ઉપયોગ કરીશું. તમે જોઈ શકો છો કે અહીંયા અઠવાડિયાના બધા વાર છે, જેમ કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, એટલે કે અહીંયા અઠવાડિયાના 5 દિવસ કાર્યરત છે તે સૂચવે છે. હવે આપણે અહીંયા ક્લાસની જગ્યાએ તમે આગળ જોઈ ગયા, જો તમારે અહીંયા ક્લાસમાં એડ કરવું હોય તો તમે ક્લાસ અહીંયા એડ કરી શકો છો. આપણો ક્લાસનું નામ સેમ રાખીશું જે આપણે આગળ લીધું તે પ્રમાણે. અહીંયાથી કર્સરના ઉપયોગથી તમે આની સાઇઝમાં વધારો ઘટાડો પણ કરી શકો છો અને જો તમારે આ
જે ટાઈપિંગ કરેલું છે એને બદલવું હોય, આ ટેક્સ્ટને બદલવું હોય તો તમે અહીંથી ફરીથી કોઈ પણ ફોન્ટ, તેની કોઈ પણ સાઇઝ, તેને કલર કરવો હોય, અન્ડરલાઇન કરવી હોય, ઇટાલિક કરવી હોય, બુલેટ આપવા હોય, કે આપેલ વિકલ્પનો ઉપયોગ કરી અને તમે યોગ્ય અહીંયા એડિટિંગ કરી શકો છો. ત્યારબાદ વીક, જો તમારે વીક જોઈતું હોય તો તમે રાખી શકો છો અને ના જોઈતું હોય તો તમે અહીંયાથી દૂર કરી શકો છો. આપણે વીકમાં લખી દઈએ કે આપણું આ બીજું વીક ચાલે છે. હવે તમારે જો આ વીકનો ઓપ્શન અહીંયા ના જોઈતો હોય, તેને રિમૂવ કરવો હોય, તો તેના બટન પર ક્લિક કરી અને રાઇટ ક્લિક કરતા તમને અહીં ડિલીટનો ઓપ્શન્સ આવશે. એટલે કે તમે આ ડિલીટના ઉપયોગથી આ જે વસ્તુ ના જોઈતી તે તમે અહીંયાથી એને રિમૂવ કરી શકો છો. ત્યારબાદ આપણો અહીંયા જે ક્લાસ છે એ ક્લાસમાં આપણે અહીંયા નામ લખવું હોય તો આપણે નામ લખી શકીએ છીએ. આપણું કોલેજનું નામ તમારે જે અહીંયા તમારે લખવું હોય તે તમે અહીંયા લખી શકો છો. હવે અહીં આપણે આપણું જે સબ્જેક્ટ છે તે જ અહીંયા લખીશું. તમે જોઈ શકો છો કે અહીંયા તમારું બીજું પેજ આ રીતનું દેખાશે. અને હવે તમે મંડે, ટ્યુઝડે, વેનસડે એટલે કે મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવારમાં તમારું જે સેશન પ્લાન કરવું હોય તે અહીંયા તમે ટેક્સ્ટના માધ્યમથી લખી શકો છો. અહીં આપણે હેડિંગ અને સબ હેડિંગની જરૂર ના હોવાથી આપણે એક સિમ્પલ લાઇન અહીંયા ઉમેરીશું. આ રીતના તમે ટેક્સ્ટનો ઉપયોગ કરી અને તમારું જે સેશન પ્લાન છે તે તમે અહીંયા કરી શકો છો. એટલે તમારે અહીંયા મંડેના જે પણ એક્ટિવિટી કરવી હોય તે એક્ટિવિટી તમે અહીંયા દર્શાવી શકો છો. જેમ કે ઉદાહરણ તરીકે આપણે અહીંયા લખીએ છીએ કેનવા ઇન્ટ્રોડક્શન્સ, એટલે કે સોમવારે આપણે કેનવાનું ઇન્ટ્રોડક્શન્સને અહીંયા ચર્ચા કરીશું. ત્યાર પછી જો તમારે બીજું આમાં એડ કરવું હોય તો એન્ટર બટન ઉપર ક્લિક કરી અને તમે અહીંયા એડ કરી શકો છો. અને તમે જાણો છો ઉપરના તમે લિસ્ટના ફોર્મમાં એટલે કે અહીં બુલેટનો ઉપયોગ પણ તમે કરી શકો છો. આવી રીતના તમે તમારું સેશન પ્લાન અઠવાડિયાના દિવસ પ્રમાણે અહીંયા કરી શકો છો. જો તમારે કોઈ પણ ટેમ્પલેટનો ઉપયોગ ના કરવો હોય તો એડ બટન ઉપર ક્લિક કરી અહીંયાથી તમે આનો કલર, બેકગ્રાઉન્ડ કલર જે છે તે રિમૂવ કરી શકો છો. તમને ખ્યાલ છે કે બેકગ્રાઉન્ડ કલર રિમૂવ કરવા માટે રાઇટ ક્લિક કરી અને ડિલીટ બટન ઉપર ક્લિક કરતા અહીંયાથી કલર નીકળી જશે. ત્યાર પછી તમે ટેક્સ્ટના માધ્યમથી તમારું અહીંયા સેશન પ્લાન પણ તમે કરી શકો છો. હવે આપણે હેડિંગ ઉમેરવું હોય તો અહીંયા આપણે જે સબ્જેક્ટ છે આપણો તેનું હેડિંગ ઉમેરીશું. તમે જોઈ શકો છો કે અહીંયા હેડિંગ ઉમેરાઈ ગયું છે. ત્યારબાદ એનું સબ હેડિંગ કરવું હોય તો તમે અહીંયા એનું સબ હેડિંગ પણ લખી શકો છો. અહીંયા તમે જોયું છે આપણે સબ હેડિંગમાં લેસન પ્લાન ઉમેર્યું છે. ત્યારબાદ તમારે અહીંયા નીચે અઠવાડિયાના દિવસ પ્રમાણે બનાવવું હોય તો ફરીથી આપણે એક સબ હેડિંગ ઉમેરીશું અને સબ હેડિંગમાં આપણે અલગ અલગ દિવસ અહીંયા ઉમેરી કરતા રહીશું. તમારે આને જે પ્રમાણેનું એડિટિંગ કરવું હોય એ તમે એડિટિંગ અહીંયા કરી શકો છો. જેમ કે અત્યારે મેં અહીંયા મંડે એટલે કે સોમવાર અહીંયા ઉમેર્યો છે અને તેની જે એક્ટિવિટી મારે કરવી હોય તે એક્ટિવિટી હું અહીંયાથી ફરી એક બીજા ટેક્સ અહીંયા ઉમેરીશ અને એ ટેક્સ મારફતે હું આ મંડેની જે પણ એક્ટિવિટી છે એ મારી એક્ટિવિટી અહીંયા હું અહીંયા કરીશ. જેમ કે ઇન્ટ્રોડક્શન ઓફ કેનવા, એટલે મંડેમાં આપણે ઇન્ટ્રોડક્શન ઓફ કેનવા વિશે ચર્ચા કરીશું. તમારે આને તમારા પ્રમાણે તમે આની રિસાઇઝ કરી શકો છો, આનું એડિટિંગ કરી શકો છો. તમારે જે રીતના જોઈતું હોય તે પ્રમાણે તમે અહીંયાથી તેનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી તમે અઠવાડિયાના દરેક વાર આવી રીતના અહીંયા ઉમેરી શકો છો. તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા કલરના ઓપ્શન્સ આપેલા છે, એટલે કે આ કલરના ઓપ્શન્સ કરી અને તમે તમારા ટેક્સ્ટનો કલર અહીંયા બદલી શકો છો. હવે તમારા વિષય વસ્તુના અનુરૂપ તમે કોઈ પણ વિકલ્પ અહીંથી પસંદ કરી શકો છો, જેમાં તમારે ફોટો ઉમેરવો હોય, એલિમેન્ટ્સ ઉમેરવું હોય, ઓડિયો ઉમેરવો હોય, વિડીયો ઉમેરવો હોય, તથા તમારે જો આનું બેકગ્રાઉન્ડ બદલવું હોય તો આપેલ વિકલ્પોના માધ્યમથી તમે તમારું બેકગ્રાઉન્ડ અહીંયા બદલી શકો છો. તમે જોઈ શકો છો કે આમ આપણું અહીંયા લેસન પ્લાન તૈયાર થઈ ગયું છે.